ઘટાડો આરોગ્ય મંત્રાલય. ગુજરાતમાં ચોમાસાને લઈ મહત્વના સમાચાર. દક્ષિણ પશ્ચિમથી ચોમાસું આગળ વધતાની સાથે 6 જૂન સુધી કર્ણાટક આંધ્રપ્રદેશ પહોંચશે. ગુજરાતમાં 20-25 જૂન વચ્ચે પહોંચશે ચોમાસું. દિલ્હીમાં ઓક્સિજનના અભાવથી થયેલા મોતની તપાસ કરી પરિવારને 5 લાખનું વળતર આપવામાં આવશે. આમ આદમી પાર્ટીના મંત્રી મનીષ સિસોદિયા. માહિતી ખાતાની પરીક્ષાની તારીખો જાહેર. 27 જૂને લેવાશે ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા. વેક્સિનેશન અપડેટ. અત્યાર સુધીમાં કેન્દ્રએ રાજ્યોને 24 કરોડથી વધુ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવ્યા. આરબીઆઈએ 4% રેપો રેટ યથાવત રાખ્યો. 9.5% જીડીપી ગ્રોથનું અનુમાન. ચંદીગઢ કોવિડ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ થયા મિલ્ખા સિંઘ. ઓક્સિજન લેવલ ઓછું થયું. ભાવનગર જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પંપમાં આગ લાગતા અફરાતફરી. કર્મચારીઓએ જ આગ પર કાબુ મેળવ્યો. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મૃત્યુ થયા. ચેન્નઈના ઝૂમાં 9 સિંહ કોરોનાથી સંક્રમિત. 1નું મોત.